સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર છે. લાખો લોકોને રોજી રોટી આપતું સુરત શહેર દેશ સેવા, આરોગ્ય સેવા, સમાજ સેવા, શિક્ષણ સેવા, આમ દરેક પ્રકારની સેવામાં મોખરે છે, જે માટે સુરતના નાગરિકો અભિનંદનને પાત્ર છે. સુરત શહેરનો કતારગામ વિસ્તાર હીરાના મેન્યુફેક્ચરનું હબ છે. લાખો રત્ન કલાકારોને રોજી રોટી આપતા વિસ્તારમાં સંપૂર્ણ લોક ભાગીદારીથી 40,000 સ્ક્વેર ફૂટમાં તૈયાર થયેલ 5 માળનું અતિ આધુનિક તેમજ અનેક સુવિધાઓથી સજ્જ કતારગામ પોલીસ સ્ટેશન સરદાર સુરક્ષા ભવનનું લોકાર્પણ તારીખ 28/2019 ગુરુવારે સાંજે 4:30 કલાકે માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ખાસ હાજર રહેશે તથા સુરત શહેરના રાજકીય મહાનુભાવો અને દાતાશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આપે સૌએ જોયું, આ કતારગામ પોલીસ સ્ટેશન એક અતિ આધુનિક પ્લાનથી અને સુવિધાથી બનાવવામાં આવ્યું છે. 2014માં આની ખાતમુહૂર્તવિધિ થઈ ત્યારે સુરત શહેરના નામાંકિત લોકોને ભૂમિપૂજનમાં બોલાવેલા ત્યારે વાત કરી કે આ એક સારામાં સારું પોલીસ સ્ટેશન બનાવવું છે, તો આપ સૌનો સહયોગ જોઈએ છે. તો મિત્રો, જણાવતા આનંદ થાય છે કે શરૂ થયું ત્યારથી આજ દિવસ સુધીમાં શહેરના લોકોએ 7 કરોડ રૂપિયાનું દાન, માતબર દાન આપ્યું છે, જેનાથી આ આખું પોલીસ સ્ટેશન આપણા માટે શક્ય બન્યું છે. શહેરના નાગરિકોને, દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે શહેરમાં સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ હોય કે નાનું પોલીસ સ્ટેશન બનાવવાનું હોય કે હર કોઈ કામમાં સહયોગ કાયમને માટે રહેલો છે. આ પોલીસ સ્ટેશન 40,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. દરેક માળે અલગ અલગ સુવિધાઓ જે છે, હરિકૃષ્ણભાઈ આપને વિગતવાર આપણને કહેશે. અને આમાં કરકસરથી કોઈ વધારે પૈસો કોઈ ખર્ચાય નહીં, અને જે જરૂરિયાત છે એમાં કોઈ બાંધછોડ ન થાય એવી રીતે આખું પોલીસ સ્ટેશન લોક ભાગીદારીથી બનાવવામાં આવ્યું છે. આપ સૌનો સહયોગ મળશે તો અમને વિશેષ આનંદ થાય. ભારત માતા કી જય. 4 માળનું બિલ્ડિંગ છે ભોયરા સાથે, ભોયરા ઉપરાંત અને ટેરેસમાં પણ વધારાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આટલું વિશાળ અને આટલું સુવિધા સંપન્ન આ પહેલું પોલીસ સ્ટેશન આ સ્તરનું હશે. અને આ ભૌતિક સુવિધા ઉપરાંત એને આઈટીની અમુક સુવિધાઓથી પણ સંપન્ન કરવા માટેનું કામગીરી પણ ચાલુ છે. એ હજુ 1-2 મહિના ધીમે ધીમે બધું ડેવલપ કરતા લાગશે. પોલીસ સ્ટેશનમાં પીએસઓ રૂમ, વાયરલેસ લોકઅપ, તો લોકઅપની અંદર એક ખાસ સુવિધા એવી રાખવામાં આવી છે કે લોકઅપમાં એક ટીવી મોનિટર આપવામાં આવ્યું છે અને એના અંદર સતત જે વ્યક્તિની કોઈ ભૂલ થઈ હોય અને કરેક્શન માટે જે કાંઈ માર્ગદર્શન જોઈએ એ આધ્યાત્મિક નેતાઓ લીડર દ્વારા અને જાણીતા ટ્રેનિંગ તજજ્ઞ દ્વારા, બૌદ્ધિકો દ્વારા એ વિડીયો ના માધ્યમથી એ લોકઅપમાં એને 10 કલાક બેસવાનું થયું હોય તો એટલીસ્ટ 5 કલાક એ વિડીયો જોઈ અને પોતાની કાંઈ ભૂલ થઈ હોય તો માણસ ચિંતન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા અંદર કરી છે. આ યુનિક છે. પછી જે ચાઇલ્ડ કોર્નર, એ જે નવો કોન્સેપ્ટ છે, તો ચાઇલ્ડ કોર્નર પણ આ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવ્યો છે. બીજું, નાગરિકો માટે કોઈ પોતે આવી અને પોતાનું એપ્લિકેશન કે કંઈ લખાણ ટાઈપ કરી લેવા માંગતા હોય તો એના માટે પણ સુવિધા સેપરેટ કોમ્પ્યુટર્સને આપવામાં આવ્યા છે. રિસેપ્શનની સાથે અદ્યતન ઇન્ફોર્મેશન કિયોસ્ક પણ હશે, જેના ઉપર ટચસ્ક્રીનના માધ્યમથી એ જે કાંઈ માહિતી એને જોઈતી હોય એ લઈ શકશે. રિસેપ્શનથી માર્ગદર્શન મળશે, ઉપરાંત એ પોતાની જાતે પણ કંઈ જાણવા માંગતા હશે તો જાણી શકશે. અને એક મહિલા કર્મચારીઓની સંખ્યા પ્રમાણ 30% જેવું પોલીસની અંદર ભવિષ્યમાં થશે ગ્રેજ્યુઅલી, તો મહિલાઓનો માટે એક રેસ્ટરૂમ પણ અદ્યતન અહીંયા પૂરો પાડવામાં આવ્યો છે. પછી આ ટોપ ફ્લોર ઉપર કોમ્યુનિટી સાથે ઇન્ટરેક્શન થઈ શકે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને ટ્રાફિકના એજ્યુકેશનના બધા ક્લાસીસ થઈ શકે, એના માટે 100-150 માણસોને બેસાડી અને એની સાથે સંવાદ વાર્તાલાપ થઈ શકે એ પ્રકારનું ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ હોલ પણ છે.
સ્ટ્રેસ રિલીવિંગ હેતુથી એક ધ્યાન કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. એ 2-3 દિવસમાં એનું આખરી સ્વરૂપ આવી જશે. આમ જોવા જઈએ તો તમામ સુવિધાઓથી સંપન્ન છે.